મહેસાણામાં ત્રણ મિત્રો પૈકી બે મિત્રો ઉપર એસિડ એટેક કરવામાં આવ્યો હતો. બંને વ્યક્તિઓને સિવિલમાં દાખલ કરવામાં આવ્યા. બંનેની હાલત પણ ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે. આ ઘટના છ મહિના પહેલાના ઝઘડામાં પરિણામ સ્વરૂપ ની ઘટના હતી. સુરત ભેસ્તન ગુરુકૃપા ઇન્ડસ્ટ્રીઝ નજીક રાહદારી ત્રણ મિત્રો પૈકી બે પર જ્વલનશીલ પ્રવાહીથી હુમલો કરાતા બંને વ્યક્તિઓ ગંભીર રીતે દાઝ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અદાવતમાં છ મહિના પહેલા થયેલા ઝઘડાની અદાવતમાં હોવાનું સામે પણ આવી રહ્યું છે. રાજેન્દ્ર જણાવે છે કે આ ઘટના રવિવારના રોજ સાંજે 7:30 વાગે બની હોય. કેદાર ડોંદાસી ગોડ મિત્રો સાથે નોકરી પરથી ભેસ્તન સિદ્ધાર્થનગર ઘરે આવતો હોય ત્યારે અચાનક કારખાનાથી થોડી દૂર ગુરુકૃપા ઇન્ડસ્ટ્રીઝ નજીક જાહેર શૌચાલય પાસે દોડીને આવેલા કિસ્સામાં જ્વલનશીલ પ્રવાહી ફેંકતા કેદાર અને મિત્ર પ્રકાશ ગંભીર રીતે દાઝી ગયા હતા. દાઝતા જ બંને મિત્રો જમીન પર તફડતા હોય જણાવ્યા અનુસાર બંને મિત્રોને તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડ્યા હતા, જ્યાં કેદાર બંને આંખો મોઢા અને છાતી પર ગંભીર રીતે દાઝ્યા હોવાનું પણ તબીબ જણાવે છે. છ મહિના પહેલા થયેલા ઝઘડાની અદાવતમાં કેદાર પર જ્વલનશીલ પ્રવાહી દ્વારા અટેક કરાયો હોય, જોકે પોલીસે હુમલાખોરને ઝડપી પાડ્યો છે.